जय हिंद दोस्तों। तो धोरण 12 साइंसनो रिजल्ट जाहिर थई गयुं छे। तो आजना वीडियो में आपणे धोरण 10 अने धोरण 12 सामान्य प्रवाह एटले कि धोरण 12 आर्ट्स तथा धोरण 12 कॉमर्सनो रिजल्ट कई तारीखे आवशे एनी एक्झेक्ट तारीख आपणे जोईशुं। माटे वीडियो पूरो जोजो, वीडियोने खास लाइक करी देजो, तमारा बधा मित्रों साथे शेर करी देजो अने चेनलने सब्सक्राइब करवानुं बाकी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां आवता बेल आइकन ऊपर क्लिक करजो जेथी तमने नवा वीडियोनी नोटिफिकेशन मळती रहे। तो चलो शुरू करिए आजनो वीडियो दोस्तों। धोरण 10 अने धोरण 12 सामान्य प्रवाह एटले कि आर्ट्स तथा कॉमर्सनो रिजल्ट कई तारीख आवशे एनी एक्झेक्ट तारीख आपणे जोईए। ए पहेला तो रिजल्ट ने तमे तमारा मोबाइलमां केवी रीते जोई शकशो एना विशे आपणे वात करी लईए। तो दोस्तों धोरण 10 अने धोरण 12 सामान्य प्रवाहनुं रिजल्ट जोवा माटेनी लिंक आ वीडियोना डिस्क्रिप्शनमां आपी छे। ए लिंक ऊपर क्लिक करीने तमे धोरण 10 अने धोरण 12 आर्ट्स तथा कॉमर्सनुं रिजल्ट सौथी फास्ट अने सौथी पहेला जोई शकशो। अथवा तो दोस्तों रिजल्ट जोवा माटे तमारे गूगल ઉપર સર્ચ કરવાનું છે www.myjkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની વેબસાઇટ myjkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ છે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023। તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરીને રિઝલ્ટ તમારા મોબાઈલમાં તમે જોઈ શકો છો। ત્યાર પછી બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023। તો ધોરણ 12 નું રિઝલ્ટ તમારે સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને જોવું હોય તો આ બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું। ત્યાર પછી ત્રીજું બોક્સ ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023। ધોરણ 10 નું રિઝલ્ટ જોવા માટે તમારે આ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી છેલ્લું બોક્સ છે ધોરણ 10 નામ પરથી રિઝલ્ટ 2023। તો જો તમારે ધોરણ 10 નું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને જોવું હોય તો આ ચોથા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ઉદાહરણ માટે દોસ્તો અત્યારે હું ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું। જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 ના રિઝલ્ટનો એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે એસટડી 12 રિઝલ્ટ 2023। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ તમે સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો। દોસ્તો અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનું એક બોક્સ આવશે, એની બાજુમાં ગો બટન હશે, એ ગો બટન ઉપર ક્લિક કરશો સીટ નંબર એન્ટર કરીને એટલે જસ્ટ 2 સેકન્ડમાં તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। દોસ્તો રિઝલ્ટ ક્યારે આવશે એની એક્ઝેક્ટ ડેટ વિશે હમણાં આપણે વાત કરીશું। ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે એસટડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ આવશે, એમાં દોસ્તો એન્ટર નેમનો ઓપ્શન હશે, એમાં તમારે માત્ર વિદ્યાર્થીની અટક લખવાની છે। દોસ્તો તમે અટક લખશો, બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એ અટકના જેટલા પણ વિદ્યાર્થી હશે એનું ફૂલ નેમ આખું લિસ્ટ સાથે તમારા સ્ક્રીન ઉપર ઓપન થશે। દરેક નામની બાજુમાં ગો બટન હશે, એ ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના અટક સર્ચ કરીને, માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો। ત્યાર પછી ધોરણ 12ના પરિણામનું સંપૂર્ણ એનાલિસિસ જેની PDF ડાઉનલોડ કરવા માટેનો પણ ઓપ્શન છે, એની નીચે દોસ્તો ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટેની પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અને ધોરણ 10નું રિઝલ્ટ પણ નામ ઉપરથી જોવું હોય સીટ નંબર વગર તો એની પણ દોસ્તો અહીંયા બાજુમાં ક્લિક કરીને તમે રિઝલ્ટ જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10નું અને ધોરણ 12 કોમર્સ તથા આર્ટ્સનું રિઝલ્ટ www.myjkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને આવી રીતે તમે તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીએ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ ક્યારે આવશે એક્ઝેક્ટ ડેટની વાત કરીએ તો દોસ્તો પૂરેપૂરી સંભાવના છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ 12 કોમર્સ તથા આર્ટ્સનું રિઝલ્ટ આવતી 11 તારીખે ઓનલાઈન જાહેર થઈ જશે। 11 તારીખે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં આ વેબસાઇટ સર્ચ કરીને www.myjkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી ફાસ્ટ તમે જોઈ શકો છો। ત્યાર પછી દોસ્તો હવે આપણે વાત કરીએ ધોરણ 10ના રિઝલ્ટની તો ધોરણ 10નું રિઝલ્ટ આવતી 15 તારીખે જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। આવતી 15 તારીખે તમે તમારું રિઝલ્ટ www.myjkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકો છો। રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે। તો દોસ્તો ખાસ આ બંને તારીખને તમે યાદ રાખી લેજો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ આવતી 11 તારીખે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે અને ધોરણ 10નું રિઝલ્ટ આવતી 15 તારીખે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે। તો ડેઈલી દોસ્તો www.myjkguru.in આ વેબસાઇટને સર્ચ કરીને અપડેટ મેળવતા રહેજો અને આ જ વેબસાઇટ ઉપર સર્ચ કરીને તમે રિઝલ્ટ તમારું સૌથી પહેલાં જોઈ શકો છો। છતાં કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો, બાકી આપણે નવા વિડીયોમાં મળીશું। આપ સૌ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ખૂબ સારું આવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીશું। જય શ્રી રામ, આવજો દોસ્તો।